नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगी ने स्वागत है आपनो। न्यूज लाइव में बात करी ब्रेकिंग न्यूज सामने आज पेट्रोल डीजल भाव में वधु एक वक्त वधारो थयो छे। भावता टैक्सी चालकों की हालत कफोड़ी बनी है। मोंघवारी लीधे पड़ा पर पाटा जीव स्थिति सर्जाई है। दिवाड़ी में टैक्सी चालकों बुकिंग नहीं मिलू। टैक्सी चालकों की दिवाड़ी बगड़वाना एंधाण वर्ताई रहा है। भाड़ू वधारे तो चालक ने ग्राहक नहीं मिली रहा। जो चालक भाड़ू घटाड़े तो नुकसानी वेठवानो वारो आवे तेम छे। उल्लेखनीय छे कि एक तरफ दिवाड़ीनो तहेवार छे अने बीजी तरफ पेट्रोल डीजलना भाव जे रीते सतत वधी रह्या छे त्यारे टैक्सी चालकोए पण पोताना भाड़ामां वधारो कर्यो छे। तेने जोता तेमने ग्राहक हाल नथी मळी रह्या। बात करी आ अंगेश माहिती माटे भूमित जानी आपणी साथे सीधा जोड़ी गया छे। भूमित, जे रीते पेट्रोल डीजलना भाव वध्या छे अने टैक्सी चालकोने ग्राहक नथी मळी रह्या, केवा प्रकारनी समस्या तेमने थई रही छे? चोक्कसथी जे प्रकारे મોંઘવારીએ માજા મૂકી છે અને પેટ્રોલ ડીઝલના ભાવ એ દરરોજ વધી રહ્યા છે ત્યારે રાજકોટના ટેક્સી ચાલકોની હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે। જે પ્રકારે દિવાળીનું પર્વ આવી રહ્યું છે, દિવાળીમાં મહદઅંશે લોકો જે ફરવા જતા હોય છે, પરંતુ હાલ રાજકોટના ટેક્સી ચાલકોને ગ્રાહકી મળી જ નથી તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તેમનું કહેવું છે કે જે પ્રકારે ડીઝલના ભાવ જે આસમાને પહોંચ્યા છે અને ડીઝલના ભાવ આસમાને પહોંચવાના કારણે તેમની હાલત છે તે વધુ બગડી છે। કારણ કે જો તે ભાડું વધારે છે તો જે ગ્રાહકો परंतु हजी सुधी एक भाड़ू मर्यु नथी। एटले चोक्कसथी कही शकाय के मोंघवारीनी असर अने पेट्रोल डीजल वधता भावनी असर सीधी जे टेक्सी चालको छे तेमना पर पड़ी रही छे। आपणे तेमनी साथे ज वात करवानो प्रयास करशुं। काका, शुं आपनुं नाम? મારું નામ નરેન્દ્ર સીએમ ગોહિલ। નરેન્દ્રભાઈ, જે પ્રકારે ટેક્સીનું ભાડું આપણે નથી મળી રહ્યું, મોંઘવારી નડી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધ્યા છે, કઈ પ્રકારની સ્થિતિ છે અત્યારે? જી આ ડીઝલનો ભાવ છે ને એ 100 ની ઉપર વયો ગયો છે। હવે અમે જે પેસેન્જરને બોલી જી તો પેસેન્જર તો કાટલું બધું ભાડું પોસાય જ નહીં, પણ અમે એને અડધું બોલી જી તોય નથી કે આટલો બધો ભાવ જ ન હોય। હવે ગાડીમાં જો એ ભાડું કહે એમાં અડધું ડીઝલમાં જ વયું જાય, એટલે હવે અમારે કોઈ હિસાબે ધંધો આજ 15 દી 20 દી એક અધું ભાડું નાનું એવું મળે, બાકી ધંધો થતો જ નથી। એમાંય પાછા સીએનજીનું ને એનું આવેલું છે, પણ અહીંયા કોઈ આવતા જ નથી, હવે ગ્રાહક જ નથી આવતા। ચોક્કસથી અહીંયા જે વધુ ટેક્સી સંચાલકો છે તેમની સાથે પણ વાત કરશું। કાકા, શું કહેશો? એક તરફ જે મોંઘવારી માજા મૂકી છે, ટેક્સી આપની અહીંયા છે પરંતુ કોઈ ગ્રાહકી નથી, દિવાળી જેવો માહોલ નથી, શું કારણ હોઈ શકે છે? સાહેબ, બહુ વધારે મંદી એ અત્યારે ડીઝલ પેટ્રોલના ભાવ એવા છે, અમે પેસેન્જરને 10 રૂપિયા કિલોમીટર ગઈ તો 7 રૂપિયા તો અમને પોતાને ઘરમાં પડે, 5.5 રૂપિયા કિલોમીટર ડીઝલ બહ્યું જાય, અને એમાં અત્યારે આમાં સાહેબ નથી, અમારે ટેલ નાકાના પૈસા પેસેન્જર આપતા નથી, અને આમાં વિમાન નથી નીકળતા, ટોલ લાઈન નથી નીકળતા, કાંઈ પૈસા નથી, અત્યારે ધંધો બહુ સાહેબ ખરાબ છે। પોસેન્જર આવી નહીં, પોસેન્જર રહી તો આ ટેક્સી એક ટાઈમ મૂડી જ નથી, પૈસા જ નથી, તમે કોઈ કરી જ ન શકી ધંધો, અમારી પાસે શક્યતા જ નથી। આવો દાઉદભાઈ, તો ચોક્કસથી જે પ્રકારે હાલ રાજકોટની જે સ્થિતિ જોવા મળી રહી છે, રાજકોટના જે ટેક્સી સંચાલકો છે તેમની હાલત હાલ અત્યારે કફોડી બનતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તહેવાર જેવો બજારમાં માહોલ છે, પણ અહીંયા તેમને એક પણ બુકિંગ નથી મળ્યું અને તેની હાલત પડ્યા પર પાટું જેવી અત્યારે જોવા મળી રહી છે। જી ચોક્કસથી ભૂમિત, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે, જેના કારણે ટેક્સી ચાલકોની દિવાળી બગડવાના એંધાણ સર્જાઈ રહ્યા છે। ટેક્સી ચાલકોને ગ્રાહક નથી મળી રહ્યા। ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તેની સીધી અસર ટેક્સી ચાલકોને પડી રહી છે। ટેક્સી ચાલકોનું કહેવું છે કે જે ડીઝલ ને પેટ્રોલ તેઓ પુરાવે છે તેમાં ગ્રાહકો તરફથી જે ભાડું મળે છે તેમાં અડધા ઉપરથી તો તેમનો પેટ્રોલ અને ડીઝલનો ખર્ચો નીકળી જાય છે, ત્યારે તેમને કશું મળતું નથી, ત્યારે જો ભાડું વધારવામાં નહીં આવે તો તેઓનો ધંધો હજુ પણ ઠપ થઈ શકે છે। એક તરફ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને બીજી તરફ જો ટેક્સી ચાલક ભાડું ઘટાડે તો તેને નુકસાની વેઠવાનો વારો આવશે।
ભાવ વધતા ટેક્સી ચાલકોની હાલત કફોડી બની છે. મોંઘવારીના લીધે પડ્યા પર પાટા જેવી અસર થઈ છે, ત્યારે દિવાળીમાં ટેક્સી ચાલકોને હજુ સુધી બુકિંગ પણ નથી મળી રહ્યા. ટેક્સી ચાલકોની દિવાળી બગડવાના ઇંધાણ વર્તાઈ રહ્યા છે. તો વાત કરીએ સતત જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, પેટ્રોલના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલ 105 રૂપિયાને પાર પહોંચી ગયું છે, તો તેલના ભાવમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ તરફ રાંધણ ગેસના ભાવમાં પણ વધારો અને તમામની અસર શાકભાજી પર જોવા મળી રહી છે. શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેના કારણે તમામ લોકોની દિવાળી બગડી હોય તેવું કહી શકાય. જે રીતે મોંઘવારી છે અને એક તરફ દિવાળીનો તહેવાર હિન્દુઓ માટે સૌથી મોટો તહેવાર દિવાળીને માનવામાં આવે છે, ત્યારે આ વખતે મોંઘવારીએ જે રીતે માજા મૂકી છે, ત્યારે તમામ લોકોની મોંઘવારીને કારણે દિવાળી બગડશે તેવું લાગી રહ્યું છે.